वंदे गुजरात। નમસ્તે બાળ દોસ્તો, નમસ્તે। આજે આપણે ધોરણ 7 પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે શીખીશું। તમે અગાઉ શીખી ગયા છો પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી અને એના લગતા એના ગુણધર્મો। આના વિશે આપણે શીખી ગયેલા છીએ। આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કઈ રીતે થાય તે આપણે જોઈએ। આપણે સ્ક્રીન ઉપર જોઈ શકશું કે ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર। તો પૂર્ણ સંખ્યા માટે તમે જાણો છો ગુણાકાર, જેમ કે 3×5 એટલે કે 3નો 5 વખત પુનરાવર્તિત સરવાળો। 3નો 5 વખત પુનરાવર્તિત સરવાળો કરશું તો કેટલો જવાબ મળશે બોલો? 15 એટલે 3નો 5 વખત પુનરાવર્તિત સરવાળો કરતાં જવાબ 15 મળે છે। એ જ રીતે હવે આપણે આગળ જોઈએ કે ઋણ પૂર્ણાંક માટે શું થશે। ઋણ પૂર્ણાંકોના પુનરાવર્તિત સરવાળાને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય? જોઈ શકીએ છીએ આપણે કે ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 પાંચ વખત છે માટે આપણે એને ગુણાકાર સ્વરૂપે લખી શકશું। શું લખી શકશું બોલો? 5×5×3 શું કહીશું એને? 5×3। હવે આપણે જોઈએ કે આ 5×3નો જવાબ કઈ રીતે આવે, તો આપણે સ્ક્રીન ઉપર જોઈશું કે સંખ્યા રેખાની મદદથી આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ। આપણે હાલ જોયું કે 5×3 તો એ શું છે, તો કે ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 એટલે કે 5 વખત 3નો પુનરાવર્તિત સરવાળો છે। તો આપણે જોઈએ છે 0થી શરૂ કરી અને ઋણ 3 ઉપર આપણે પહેલાં જઈશું, એ પછી એમાં ઋણ 3 ઉમેરવાના છે એટલે સંખ્યા રેખા પર કઈ બાજુ જઈશું ઋણ 3 ઉમેરવા માટે? -6 એટલે કે ડાબી બાજુ ખસશું, 3 એકમ ડાબી બાજુ ખસશું। ઋણ સંખ્યા ઉમેરવા માટે સંખ્યા રેખા પર 3 એકમ ડાબી બાજુ ખસીએ છીએ। ચલો હજુ આગળ બીજા 3 ઉમેરીએ છીએ, -3 ફરીથી ઉમેરવાના, કેટલો આવશે જવાબ? ઋણ 9 હજુ એની અંદર બીજા -3 ઉમેરવા છે, કેટલો જવાબ આવશે આગળ બોલો? ઋણ 12 એના અંદર હજુ બીજા ઋણ 3 ઉમેરવાના છે આપણે, બોલો બેટા? -15 -15 એટલે આપણે જાણ્યું કે ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 વત્તા ઋણ 3 એમ 5 વખત પુનરાવર્તિત સરવાળો કરતા જવાબ આપણને કેટલો મળ્યો? ઋણ 15 એટલે આપણે જાણ્યું કે 5×3 તો એનો પણ જવાબ શું થશે? ઋણ 15 એટલે કોઈ પણ સંખ્યા જે છે એને પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે આપણે ગણી અને એનો ગુણાકાર સમજી શકીએ છીએ। હવે આપણે બીજું ઉદાહરણ સ્ક્રીન ઉપર જોઈએ, તમારી સામે છે ઋણ 4 વત્તા ઋણ 4 વત્તા ઋણ 4 વત્તા ઋણ 4 અને સંખ્યા રેખા પર જોઈશું તો શરૂઆત ક્યાંથી કરશું? ઋણ 4 થી ક્યાંથી કરશું? ઋણ 4 થી હવે એમાં ઋણ 4 ઉમેરવાના છે તો કેટલા આવશે? ઋણ 4 ઉમેરીશું એટલે બોલો બેટા તમે? ઋણ 8 હવે એની અંદર બીજા ઋણ 4 ઉમેરવા છે, બોલો બેટા? ઋણ 12 હજુ એની અંદર બીજા ઋણ 4 ઉમેરવાના છે, બોલો બેટા? ઋણ 16 એટલે કે આપણી પાસે ટોટલ જવાબ મળે છે ઋણ 4 વત્તા ઋણ 4 વત્તા ઋણ 4 વત્તા ઋણ 4 બરાબર ઋણ 16 એટલે કે 4×ઋણ 4 બરાબર ઋણ 16 આગળનું ઉદાહરણ આપણે જોઈએ, ઋણ 2 વત્તા 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 ઋણ 2 કેટલી વખત છે ઋણ 2 ગણી જુઓ તો? 7 વખત હવે આપણે એને સંખ્યા રેખાની મદદથી ગણીએ તો ઋણ 2 ની અંદર બીજા ઋણ 2 ઉમેરો, કેટલા આવશે? ઋણ 4 હવે એના અંદર બીજા ઋણ 2 ઉમેરવાના છે, ઋણ 6 હજુ બીજા ઋણ 2 ઉમેરશું, બોલો બેટા? ઋણ 8 હજુ એના અંદર ઋણ 2 ઉમેરવા છે,
माइनस दस हजू एना अंदर ऋण बे उमेरवाना छे बोलो बेटा ऋण बार हजू एना अंदर ऋण बे उमेरवाना छे ऋण चौद तो सात वक्त आपणे ऋण बे उमेरी लीधा એટલે ઋણ બેનો સાત વખત પુનરાવર્તિત સરવાળો કર્યો તો જવાબ આપણને મળે છે ઋણ ચૌદ એટલે કે સાત ગુણ્યા ઋણ બે બરાબર પણ ઋણ ચૌદ મળે છે. આગળ આપણે જોઈએ ઋણ છ વત્તા ઋણ છ વત્તા ઋણ છ કેટલી વખત છે ઋણ છ ત્રણ વખત એટલે શું કહી શકશું ત્રણ ગુણ્યા ઋણ છ ત્રણ ગુણ્યા ઋણ છ. સંખ્યા રેખા પર આપણે જોઈએ તો શૂન્યથી શરૂ કરી અને શરૂઆત પહેલાં ઋણ છ ઉપર જઈશું. હવે એની અંદર ઋણ છ બે વખત બીજા ઉમેરશું તો પહેલી વખત ઋણ છ ઉમેરશું એટલે કેટલા આવશે ઋણ છ ની અંદર ઋણ છ ઉમેરવાના ઋણ બાર. હવે એના અંદર હજુ ઋણ છ ઉમેરીએ તો બોલો બેટા ઋણ અઢાર. એટલે કે આપણે જોઈએ છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો પુનરાવર્તિત સરવાળો કરીએ તો એ સંખ્યા રેખાની મદદથી આપણે જોઈ શક્યા કે એ આપણે બતાવી શકીએ છીએ. હવે આપણે જોઈએ સંખ્યા રેખાની મદદ વગર ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરી શકાય. આપણે જે ઉદાહરણો જોયા એ ફરીથી જોઈએ તો પાંચ ગુણ્યા ઋણ ત્રણ તો એનો જવાબ હતો ઋણ પંદર. એ પછી ચાર ગુણ્યા ઋણ ચાર તો જવાબ મળ્યો હતો આપણને ઋણ સોળ. ત્રણ ગુણ્યા ઋણ છ જવાબ મળ્યો હતો ઋણ અઢાર. બરોબર તો આ રીતે આપણે સંખ્યા રેખા પર જોઈ શકીએ. હવે તેના ચિહ્નને ધ્યાનમાં લીધા વગર જોઈએ તો તે પૂર્ણ સંખ્યાઓ જ છે તો આપણને મળશે પાંચ ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા ત્રણ સાત ગુણ્યા બે ત્રણ ગુણ્યા છ. એટલે એનો ગુણાકાર કરી જોઈએ હવે તો પાંચ ગુણ્યા ત્રણ કેટલો થશે પંદર. એ પછીનું ઉદાહરણ હતું ચાર ગુણ્યા ચાર તો જવાબ મળશે સોળ. સાત ગુણ્યા બે તો જવાબ મળશે ચૌદ. ત્રણ ગુણ્યા છ તો જવાબ મળશે અઢાર. હવે આપણે જોઈએ છીએ કે પહેલા જવાબ જે હતા એ ધન મળ્યા હતા. અહીં આપણે જે જવાબ મળ્યા પહેલા જે જવાબ મળ્યા હતા એ ઋણ જવાબ મળ્યા હતા. અહીં આગળ જે જવાબ મળે છે ધન મળે છે. ફરક કેટલો છે આગળ ઋણની નિશાની નથી તો આપણે એ ગુણાકારને ફરીથી કરી જોઈએ આગળ ઋણની નિશાની મૂકીને તો માઇનસ કૌંસની અંદર પાંચ ગુણ્યા ત્રણ એ રીતે દરેકની અંદર માઇનસ મૂકશું તો જવાબ આપણને ફરીથી જે હતો એ જ મળે છે. જોઈએ આપણે તો પાંચ તરી પંદર હતા આગળ ઋણ હતા તો માઇનસ પંદર એ પછી માઇનસ સોળ માઇનસ ચૌદ માઇનસ અઢાર. બરાબર તો આ રીતે આપણને ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર મળી શકે છે. અહીં આપણે હવે એક બીજી પ્રવૃત્તિ જોઈએ. આ જ વસ્તુને આપણે કોઈ મૂર્ત વસ્તુની વસ્તુથી સમજવી છે તો આપણે કઈ રીતે સમજી શકશું તો અહીં આપણી પાસે જે મણકા છે એ બે કલરના મેં લીધા છે. એક છે લીલા કલરના અને બીજા છે વાદળી કલરના. જે લીલા કલરના છે એની કિંમત છે માઇનસ એક એટલે કે ઋણ એક કિંમત દર્શાવે છે. આ જે છે વાદળી કલરનો એની કિંમત છે ધન એક એટલે આની કિંમત ધન એક છે. આ બંનેને હું સાથે કરીશ તો ધન એક અને ઋણ એક એટલે કે બંને ટોટલ થઈને શૂન્ય છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે પાંચ ગુણ્યા ઋણ ત્રણ પાંચ ગુણ્યા ઋણ ત્રણ જોવું છે તો એના માટે આપણે શું કરશું તો બે વિદ્યાર્થી અહીં આવી જશે. તમે બંને અહીં આવી જાઓ. ચલો આ આપણે ઋણ એક છે તો ઋણ ત્રણ કરવા માટે આવા કેટલા લેવા પડશે ત્રણ. ચલો આમાંથી ત્રણ લો આ મૂકીએ આપણે તો આઠ થયા ઋણ ત્રણ. ત્રણ વખત લીધા છે આપણે જોઈ શકીએ છીએ એક બે અને ત્રણ તો આ ઋણ ત્રણ થાય છે. હવે આવા આપણે કેટલી વખત કરવા છે પાંચ વખત. કેટલી વખત કરવા છે પાંચ વખત તો આવા જૂથ બનાવો બચે પાંચ કરો પૂરા. તમે પણ મદદ કરો એમાં બન અલગ અલગ મૂકશું ગોળી આગળ બે ત્રણ ત્રણના જૂથ કરો. ચલો થઈ ગયા પાંચ વખત. હવે આપણે આ જે પાંચ વખત જૂથ થયા ઋણ ત્રણ ઋણ ત્રણ ઋણ ત્રણ ઋણ ત્રણ ઋણ ત્રણ એટલે કે પાંચ ગુણ્યા ઋણ ત્રણ છે. આ શું છે પાંચ ગુણ્યા ઋણ ત્રણ. હવે આનો જવાબ જોઈએ છે તો આ બધાને ભેગા કરશું તો ટોટલી કેટલા થાય છે આપણે ગણી જોઈએ. ચલો આ બધા ભેગા કરશું તો કેટલા થશે બોલો બેટા ઋણ
15 અહીં પણ આપણે જોઈ શકીએ છીએ આ બધા ગણો તો કેટલા થયા ટોટલ બેટા તું ગણતો પંદર પણ કેવા છે ઋણ છે તો ઋણ 15 આ રીતે આપણે મૂર્ત વસ્તુઓની મદદથી પણ ગુણાકાર દર્શાવી શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ કે શરૂઆતની સંખ્યા ઋણ હતી એવો ગુણાકાર જોયો હવે આગળ જોઈએ 4 ગુણ્યા ઋણ 5 તો શું જવાબ આવશે બોલો બેટા ઓછા 20 એટલે કે ઋણ 20 આગળનું બીજું ઉદાહરણ જોઈએ 6 ગુણ્યા કેટલો જવાબ આવશે બેટા ઓછા 48 એ પછી આગળ જોઈએ 8 ગુણ્યા ઋણ 3 ઓછા 24 એટલે કે ઋણ 24 એ પછી આગળ જોઈએ 1 ગુણ્યા ઋણ 9 બોલો બેટા ઋણ 9 હવે તમારી સમક્ષ એક બીજું ઉદાહરણ છે 10 ગુણ્યા ઋણ 37 તો એનો ગુણાકાર કઈ રીતે કરશું તો માઇનસ કૌંસની અંદર 10 ગુણ્યા 37 એટલે 37 ગુણ્યા 10 કેટલા થશે 370 એનો જવાબ મળશે માઇનસ 370 હવે આપણે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે થાય એ જોઈએ અહીં તમારી સમક્ષ એક પેટર્ન આપી છે 3 ગુણ્યા 3 9 2 ગુણ્યા 3 6 1 ગુણ્યા 3 3 અને 0 ગુણ્યા 3 તો 0 હવે આપણે જોઈએ કે ઋણ 1 ગુણ્યા 3 તો આનો જવાબ શું મળશે તો આપણે જોઈએ ફરીથી દર વખતે શું થાય છે તો 2 ગુણ્યા 3 હતા એની અંદર આપણે જોઈએ આગળ તો જે જવાબ મળ્યો છે આગળ જે જવાબ હતો 2 તરી 6 હતો એમાંથી 3 બાદ કર્યા એ પછી જોઈએ તો 6 ઓછા 3 કરતા ગયા 3 ઓછા 3 એટલે કે દરેક વખતે 3 3 ઓછા કરતા જઈએ છીએ તો માઇનસ 1 ગુણ્યા 3 તો એનો જવાબ શું થશે તો 0 એમાંથી 3 બાદ કરવાના તો 0 માંથી 3 બાદ કરીએ જવાબ શું મળશે ઓછા 3 એટલે કે ઋણ 3 જવાબ આપણને મળે છે એ જ રીતે આપણે ઋણ 2 ગુણ્યા 3 તો એમાં શું થશે તો ઋણ 3 માંથી પાછા 3 બાદ કરવાના છે બોલો 3 બાદ કરીએ એટલે શું મળશે બોલો બેટા ઋણ 9 નહીં તમે આગળ વધી ગયા બોલો ઋણ 6 ઋણ 6 એની અંદર આગળ જોઈએ તો ઋણ 3 ગુણ્યા 3 તો જવાબ આવશે ઋણ 6 ઓછા 3 કરવો પડશે હજુ પણ 3 બાદ કરવા પડશે ઋણ 6 માંથી 3 બાદ કરો તો કેટલા મળશે બોલો બેટા છેલ્લે ઓછા 9 હજુ આગળ જોઈએ ઋણ 4 ગુણ્યા 3 તો શું કરવું પડશે ઋણ 9 ઓછા 3 તો ઋણ 9 માંથી 3 બાદ કરશું શું થશે આગળ બોલો બેટા બોલો તમે ઓછા 12 ઋણ 12 એ પછી આગળ જોઈએ તો ઋણ 5 ગુણ્યા 3 ઋણ 15 હવે આપણે અગાઉ જોયું કે 5 ગુણ્યા ઋણ 3 અને ઋણ 5 ગુણ્યા 3 બંનેનો જવાબ આપણને કેવો આવ્યો સરખો આવ્યો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જુઓ કે ઋણ 5 ગુણ્યા 3 અને 5 ગુણ્યા ઋણ 3 બંનેનો જવાબ કેટલો છે ઋણ 15 આગળ આપણે જોઈએ દરેક વખતે આપણે જોઈએ છે જે અત્યાર સુધીના જે ઉદાહરણો આપણે જોયા છે એની અંદર જોઈએ તો 5 ગુણ્યા ઋણ 3 અને ઋણ 5 ગુણ્યા 3 તો બંનેનો જવાબ મળે છે આપણને ઋણ 15 એ જ રીતે 4 ગુણ્યા ઋણ 4 કરો કે ઋણ 4 ગુણ્યા 4 કરો જવાબ આપણને મળશે ઋણ 16 7 ગુણ્યા ઋણ 2 કરો કે ઋણ 7 ગુણ્યા 2 કરો બંને વખતે જવાબ મળશે ઋણ 14 એ જ રીતે 3 ગુણ્યા ઋણ 6 કરો કે ઋણ 3 ગુણ્યા 6 કરો તો એમાં પણ જવાબ મળશે ઋણ 18 આ રીતે આપણે કોઈ પણ ઋણ પૂર્ણાંક ગુણ્યા ધન પૂર્ણાંક અથવા તો ધન પૂર્ણાંક ગુણ્યા ઋણ પૂર્ણાંક દરેક વખતે આપણને જવાબ કેવો મળે છે ઋણ પૂર્ણાંક મળે છે દરેક વખતે જવાબ કેવો મળ્યો ઋણ સંખ્યા જ મળી હતી ને દરેક વખતે આપણને જવાબમાં શું મળી બધી સંખ્યાઓ ઋણ પૂર્ણાંક મળે કેમ કારણ કે ગુણાકારની અંદર આપણે શું લીધું હતું ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક એક ઋણ પૂર્ણાંક હતો અને એક ધન પૂર્ણાંક હતો તો આ રીતે આપણે આગળ જોઈએ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ઋણ 2 ગુણ્યા ઋણ 3 તો આનો ગુણાકાર શું થશે
तो ऋण बे गुण्या ऋण त्रण माटे आपणे स्क्रीन ऊपर जोईए छे के ऋण बे गुण्या त्रण बराबर ऋण छ, ऋण बे गुण्या बे तो ऋण चार, ऋण बे गुण्या एक तो ऋण बे, ऋण बे गुण्या जीरो तो जवाब जीरो। आपणे जाणीए छीए दरेक वखते आपणे जोईए छे तो ऋण बे बाद करता गया छीए, एक स्टेप बाय स्टेप आपणे जोई शकीए छीए કે દરેક વખતે આપણે ઋણ બે શું કર્યા છે બાદ કર્યા છે, તો આ રીતે આપણને એમાં ઋણ બે ગુણ્યા ઋણ એક તો એની અંદર શૂન્યમાંથી ઋણ બે ને બાદ કરવાના છે, તો શૂન્યમાંથી ઋણ બે બાદ કરીએ તો આપણને શું જવાબ મળશે બે, બે એટલે કે ધન બે મળે છે। એનાથી આગળ આપણે જોઈએ તો ઋણ બે ગુણ્યા ઋણ બે તો આગળનો જે જવાબ હતો બે એની અંદરથી ઋણ બે બાદ કરવાના છે, બોલો બેટા તમે ચાર, ચાર તો જવાબ મળે છે આપણને ચાર। એ જ રીતે ઋણ બે ગુણ્યા ઋણ ત્રણ આનો જવાબ શું થશે તો ચાર ની અંદરથી ઋણ બે બાદ કરવા પડશે તો જવાબ શું મળશે ચાર ઓછા ઋણ બે, બોલો બેટા છ, ચાર ઓછા ઋણ બે તો જવાબ મળ્યો છ। હવે તમારી માટે એક પ્રશ્ન છે ઋણ બે ગુણ્યા ઋણ ચાર અને ઋણ બે ગુણ્યા ઋણ પાંચ એનો જવાબ શું થશે આઠ, તો જવાબ મળશે આઠ। એ જ રીતે ઋણ બે ગુણ્યા ઋણ પાંચ બોલો બેટા દસ તો એનો જવાબ મળે છે દસ। ચલો બીજું એક ઉદાહરણ છે તમારી પાસે ઋણ ચાર ગુણ્યા ઋણ ત્રણ, ઋણ ચાર ગુણ્યા ત્રણ આપણે જાણીએ છીએ ઋણ ચાર ગુણ્યા ત્રણ શું થશે, ઋણ ચાર ગુણ્યા ત્રણ બોલો બેટા ઋણ બાર, આપણે અગાઉ પણ જે રીતે શીખ્યા છીએ કે ઋણ ચાર ગુણ્યા ત્રણ તો એનો જવાબ મળે છે ઋણ બાર। એ રીતે આગળ જોઈએ એ જ પેટર્નને આગળ વધારીએ તો ઋણ ચાર ગુણ્યા બે તો એનો જવાબ મળશે ઋણ આઠ, ઋણ આઠ। એ જ રીતે આગળ જોઈએ તો ઋણ ચાર ગુણ્યા એક તો એનો જવાબ મળશે ઋણ ચાર। એ પછી આગળ જોઈએ ઋણ ચાર ગુણ્યા શૂન્ય,